વખતે આ ફોટો ફાડી કેમ નાખ્યો? એવું શું હતું આ ફોટોમાં? મેં કહ્યું ને, કઈ જ નહોતું. કઈ જ નહોતું તો મને દેખાડ્યા વિના ફોટો ફાડી કેમ નાખ્યો તે? ના મમ્મી, આ વાત પરથી લાગે છે કે તું મારાથી કંઈક તો છુપાવી રહી છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું તને વાત નહીં કહું. જમાઈરાજ આવ્યા છે, જઈને વાત કર, એમને ખરાબ લાગશે. હું તને કહી રહી છું ને, જા. જવાનું કહું છું, સમજાતું નથી? જા. ગીતા, તું આટલી દુઃખી કેમ છે? ગીતા, સાસુમાં આટલી બૂમાબૂમ કેમ કરી રહ્યા હતા? તારે કોઈ જરૂરી વાત કહેવાની હતી એટલે તે મને બોલાવ્યો હતો ને. વિજય, હું તને બધું પછી કહીશ. અત્યારે મને 10 મિનિટનો સમય આપ, હું તૈયાર થઈને આવું છું. નવો રોગ લાગ્યો છે. સવાર સવારમાં ચામડ ચીડિયાની જેમ ઊંધો કેમ સૂતો છે તું? ઊંધો સૂતો નહીં. ઉફ ઉફ ભગવાન, ખરાબ સપનું હતું બેના. અવારમાં ખરાબ સપનું આવ્યું. હાઈ કમાન્ડ વાળા ગીતાડી નું સન્માન કરી રહ્યા હતા, તે બહુ જ સારું કામ કર્યું છે એવું કહીને એના વખાણ કરી રહેલા. બાપ રે બાપ, બધી ટીવી ચેનલોમાં એની જ ચર્ચા થઈ રહેલી. તું કોઈ પણ કે બેના, એના પદ સુધી પહોંચવા દીધી એ આપણી બહુ મોટી ભૂલ છે બેના. તારે શું કેવું છે બેના? મારે શું કહેવું હોય? તને સપના અને હકીકત વચ્ચેનો ફેર સમજાતો નથી? નહીં બાપરે, સપનામાં જે કઈ થયું છે એ હકીકતમાં થયું છે, એવી રીતે કેમ વાત કરે છે તું? ના બેના, એ તો હવારવારમાં જોયેલું સપનું સાચું પડે એવું બધા કહેશો ને, એટલે મેં કહ્યું બેના. ગીતાડીને હાઈ કમાન્ડ વાળા. તારું મોઢું બંધ રાખ, નહીં તો માર ખાઈશ. આવો કેમ છે તું? જ્યારે જુઓ ત્યારે બકવાસ કર્યા કરતો હોય છે તું. તું મારા વિશે વિચાર ના કરે બેના, તાર દીકરી વિશે વિચાર. એક કામ કર બેના, હું એક સારું સજેશન આલું છું તને. તું તારી સોડીના લગ્ન કરાવી દે, પૈણાઈ ને હારે મેકલી દે. એના પૈણાઈ ને હારે નહીં મેકલે ન તો તારી સોડીના ખભે બંદૂક રાખીને તારા પર ગોળી ચલાવશે દુશ્મનો. હાઉ સિલી, કોઈ આપણને બ્લેકમેલ કર્યા એટલે હું મારી દીકરીને આટલી નાની ઉંમરે લગ્ન કરાવી દઉં? એટલી ઉતાવળ શા માટે? પહેલા વિજયના લગ્ન તો થઈ જવા દે. તો પછી એક કામ કર, વિજય અને ગીતાડી ના લગ્ન કરાવી દે. ભઈલા ના, એટલે આ તો ખાલી પ્લોમાં બોલી જ્યુ મારાથી. આઈ એમ સોરી. ક્યારેક ફ્લોમાં જે વાત બોલી જાઉં ને એ શાંતિથી વિચારો એના કરતા પણ વધારે સુપર હોય છે. ભઈલા, ગીતાને બરબાદ કેવી રીતે કરવાની છે મને સમજાઈ ગયું છે. ભઈલા, ઓ જે રીતે લગ્ન લગ્ન કરાવી દેવા જ ઠીક રહેશે. લગ્ન પણ આ લગ્ન થોડા હટકે હશે. એમાં જમાઈરાજ મરી જાય અને મારી દીકરી વિધવા પણ ન થાય એવું કરીશું. વાવ, બહુ સારો આઈડિયા છે. પણ ખરેખર મને તો કોઈ જ સમજાયું નહીં બેના. સમજાય ને? બસ થોડા જ દિવસમાં તને બધું સમજાઈ જશે, જોજે તું. વરુણ, આઈ એમ સોરી. હું તને એક વાત કહું છું, પ્લીઝ ખોટું ના લગાડતો, ઓકે? શું? હું મારી જાનની વાતનું ખોટું કેમ લગાડું? ના,
જે કેવું હોય કેજે. તું મારા પર કેટલો વિશ્વાસ કરે છે, હું કેટલી ભાગ્યશાળી છું, પણ હું થોડી ખરાબ પણ છું. તારા સાચા પ્રેમને સરખી રીતે સમજવાનો પ્રયત્ન જ ના કર્યો મેં. તારા પર શંકા કરતી રહી. આ શું શ્રુતિ, તું આ કેવી વાતો કરી રહી છે? વાત શું છે? સોરી વરુણ, મેં તારા પર શંકા કરી. તારી પરીક્ષા લઈને મેં તારું અપમાન કર્યું. અપમાન કર્યું? ના શ્રુતિ, ના. મેં જે હરકતો કરી છે પછી તો કોઈ મારું મોઢું પણ જોવા ન માગે. પણ તું તો મારી બધી જ વાત ભૂલી ગઈ, મને માફ કરી દીધો અને મને પાછો સ્વીકારી લીધો. એની સામે આ બધું તો કંઈ જ નથી. તે જે નિર્ણય લીધો એ બિલકુલ યોગ્ય જ હતો. અચ્છા શ્રુતિ, તે મારી કેવી પરીક્ષા લીધી હતી? હું પરીક્ષામાં પાસ થયો કે નહીં? ડિસ્ટિંક્શનથી પાસ થઈ ગયો. પણ એ બધું કહીશ તો તને ખોટું લાગશે. આઈ લવ યુ સો મચ. તને લાગે છે કે મને કઈ ખબર નથી એમ? હે, અત્યાર સુધી તે મારી પરીક્ષા લીધી, હવે હું તારી અગ્નિ પરીક્ષા લઈશ. પછી પછી લાગશે તને જોરદાર ઝટકો. ગીતા, ઘરમાં જે કઈ થયું એની કઈ વાત તો કર. શું થયું? અરે રે, તું મારા સવાલનો જવાબ જ નથી આપતી. કોઈ પ્રોબ્લેમ છે કે? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ ને ગીતા. એવું કંઈ જ નથી વિજય. જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તું ખુશ હોવી જોઈએ ને. પણ તારો ચહેરો તો સ્પષ્ટ કહે છે કે તને કોઈ ટેન્શન છે અને તું મને કહેતી નથી. મને કહેવામાં સંકોચ થાય છે. મારે કોઈ પ્રોબ્લેમ હોય તો તું મારી સાથે રહીને સોલ્વ કરે છે ને. પણ અત્યારે તું ટેન્શનમાં છે તો મને કહેવામાં સંકોચ કેમ કરે છે તું? સારું ગીતા, આટલું કહ્યા પછી પણ તને મને કહેવાનું મન નથી થતું એટલે મને સમજાઈ ગયું કે તું મને પારકો ગણે છે. હવે જ્યાં સુધી તું સામે ચાલીને નહીં કહે હું તને ફોર્સ નહીં કરું. પ્લીઝ વિજય, તું આ પ્રકારની વાતો કરીને મારું મન ના દુભાવીશ. મમ્મીએ પહેલા ક્યારે મારી સાથે આવું રૂઢ વર્તન નથી કર્યું. મને તો લાગે છે કે મમ્મી મારાથી કોઈ વાત છુપાવી રહી છે. એ પહેલા જેવી નથી લાગતી. એનું વર્તન બહુ બદલાઈ ગયું હોય એવું લાગે છે. કંઈક ને કંઈક વિચાર્યા કરતી હોય છે. વાતે વાતે ડરી જાય છે. સિલી સિલી મેટર પર ગુસ્સો કરવા લાગે છે. વિજય, એ એવું કેમ કરે છે ખબર નથી. કેમ ગીતા, તને એવું કેમ લાગે છે? અને કેટલા દિવસથી આવું કરે છે? લગભગ હું જેલમાંથી પાછી આવી ત્યારથી આવું કરે છે. એના મનમાં કોઈ ડર બેસી ગયો છે. એના મનમાં કોઈ વાતની ચિંતા હોય એવું લાગે છે. આજે પણ ઘરમાંથી એક જૂનો ફોટો મળ્યો. મેં એને કીધું મને જોવા દે, પણ ગુસ્સામાં આવીને એણે તો એ ફોટો જ ફાડી નાખ્યો. શું? એ ફોટો ફાડી નાખ્યો? એ ફોટામાં એવું તો શું હતું? ખબર નહીં વિજય, એ જોવા માટે હું ફોટો માંગી રહી હતી ને, પણ મમ્મીએ કીધું કે તારા પપ્પાનો ફોટો છે એમ કરીને મારી વાત જ ટાળી દીધી. પણ વિજય, જો એ ફોટો પપ્પાનો હોય તો મને દેખાડવામાં શું પ્રોબ્લેમ? મમ્મીના મનમાં કોઈ વાત જરૂર છે, પણ એ મને કહેવા નથી માંગતી. ધીરજ રાખ ગીતા, જ્યારે હું પ્રોબ્લેમમાં આવું છું ત્યારે તું મને સાંત્વના આપી મને ધીરજ રાખવાનું કહે છે ને. તો હવે તું તકલીફમાં હોય ત્યારે હું તને સાથ આપીશ. આપણે એ વાત શું છે જાણી લઈશું. તું ટેન્શન ના કર. એ, તું મને કઈ સરપ્રાઈઝ આપવાની હતી ને? શું છે એ તો કે, ક્યાં જઈએ છીએ આપણે? સરપ્રાઈઝ છે કીધું ને. સરપ્રાઈઝ છે તો મને પણ ખબર છે, પણ એની કોઈ ક્લુ તો આપી શકે ને તું? વિજય, ત્યાં ગયા પછી તને બધું સમજાઈ જશે. હવે ચૂપચાપ ગાડી ચલાવ તું. નહીં જ કેમ? તું ચૂપચાપ ગાડી ચલાવીશ કે નહીં? ઠીક છે ત્યારે. તું કહે છે એ પ્રમાણે જો પપ્પાની હત્યા ભાનુમતી મમ્માએ કરી હશે તો હું એને સજા જરૂર અપાવીશ. હું પપ્પાના સમ ખાઈને કહું છું, ગુનેગાર દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલો હોય હું એને સજા નહીં અપાવું ને, ત્યાં સુધી શાંત નહીં બેસું. વિજયને હવે બધા પર થોડી થોડી શંકા થઈ રહી છે. કોઈના પર બહુ જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ એવું મેં એને સમજાવી દીધું છે. જ્યારથી વિજયે મને કહ્યું છે કે
એના પપ્પાની હત્યા કરનાર કોઈ છોકરી છે, ત્યારથી મારા મને જરાય શાંતિ નથી. અચ્છા, વિજય મને પહેલા દિવસે એક ઇયરિંગ દેખાડી હતી ને, એ ઇયરિંગ મેં પહેલા પણ ક્યાંય જોઈ છે એવું મને લાગે છે, પણ ક્યાં જોઈ હતી એ યાદ નથી આવી રહ્યું મને. શાંતાબેન. હા મેડમ. શું થયું, વિજયના રૂમમાં સાફ સફાઈ કેમ નથી કરી? મેડમ, એ તો મેં મેં પહેલા દિવસે શાંતાબેનના હાથમાં એ ઇયરિંગ જોઈ હતી. કરેક્ટ, હવે યાદ આવી ગયું. શાંતાબેનને જ પૂછું છું. શાંતાબેન, 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 શું થયું મોટી મમ્મી, કંઈ જોઈએ છે? હા શ્રુતિ, મારે શાંતાબેનનું કામ છે. ઠીક છે, હું એમને બોલાવું છું. ગીતા, કઈ સરપ્રાઈઝ છે? મને હતું કે કોઈ બીજી જગ્યાએ જઈશું, તું તો અહીં લઈ આવી. ચંદ્રિકા આંટીને મળવા લાવી છે ને. સારું, તું જઈને વાત કર, હું ઊભો છું અહીં. કેમ તું અંદર નહીં આવે? એ કોણ છે હું જાણતો નથી, હું આવીને શું કરું, એમની સાથે શું વાત કરું હું? ગીતા, તું અંદર જા, બે મિનિટમાં હું ફોન કરીને આવું. વિજય, 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 બહુ જરૂરી વાત કહેવાની છે, પ્લીઝ મારી સાથે અંદર આવ. અરે તું અંદર જા ને, જસ્ટ 2 મિનિટ્સ, હું આવી જઈશ. ના વિજય, તારે આવવું જ પડશે. તું નહીં આવે તો મારો જવાનો કોઈ મતલબ નથી. તમે વાત કરી લો સર, હું તમારી સાથે જ અંદર જઈશ. ઠીક છે મેડમ, હું પછી વાત કરી લઈશ. બસ શું સરપ્રાઈઝ છે, હું પણ જોઉં ને જરા. આવ જઈએ. હા આવ. હા મેડમ. શાંતાબેન, થોડા દિવસ પહેલા મેં તમારા હાથમાં એક ઇયરિંગ જોઈ હતી ને, એ ક્યાં છે, ક્યાં મૂકી તમે? એ છોકરી છે હું તો આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકું? આ ઇયરિંગ્સ પર. ઇયરિંગ? હા શાંતાબેન, શું થયું, તમને યાદ નથી આવતું? ના મેડમ, કઈ જ યાદ નથી આવતું. સરખી રીતે યાદ કરો શાંતાબેન, તમે એ વખતે એ ઇયરિંગ ફેંકવા માટે જઈ રહ્યા હતા, ત્યારે મેં તમને વિજયનો રૂમ ગંદો છે એમ કહીને રૂમ સાફ કરવાનું કહ્યું, ત્યારે તમે ઇયરિંગ ક્યાં મૂકી દીધી? હું ઇયરિંગ ફેંકવા જઈ રહી હતી એ તો યાદ છે, પણ ક્યાં મૂકી હતી એ મને યાદ નથી આવતું. એ કેવી હતી એ પણ હું ભૂલી ગઈ છું. એક મિનિટ, તમે અહીં જઈ. ચંદ્રિકા માં. ગીતા, સારું થયું તું આવી ગઈ. ગીતા, હું તારી જ રાહ જોઈ રહી હતી. સ્વર્ણા દીદીએ ફોન કરીને મને બધું જ કહી દીધું. તું ફરીથી અધ્યક્ષ બની ગઈ એ જાણીને મને બહુ આનંદ થયો બેટા. માં, એ બધી વાત રહેવા દો, હું અહીંયા કોઈ બીજા કામથી આવી છું. તમારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે? શું છે? તમે તમારી નજરે જ જોઈ લો, આવો. પણ ક્યાં છે? આવો ને માં, આવો. વિજય,
વિજય વિજય છે. વિજય, તું આમને ઓળખતો નથી? વિજય, આ તારા ફોઈ છે, સૂર્યપ્રકાશજીના સગ્ગા બહેન. મને ખબર છે તને વિશ્વાસ કરવામાં થોડી તકલીફ થશે, પણ આ જ સત્ય છે વિજય. આ તારા સગ્ગા ફોઈ છે, ચંદ્રિકા ફોઈ. આ તું શું કહે છે ગીતા? અમારા ફોઈ છે, મારા પપ્પાના કોઈ બહેન પણ છે? મને વિશ્વાસ નથી થતો. હું સમજી શકું છું, પણ તારે વિશ્વાસ કરવો જ પડશે. જ્યારે પહેલી વાર હું જેલમાં આવી ત્યારે આમની સાથે મારી ઓળખાણ થઈ. મારું સગી દીકરીની જેમ ધ્યાન રાખ્યું તું. મારી એક બીજી માં છે એવું મેં તને કીધું તું ને, યાદ છે ને? આ એ જ છે વિજય. ગીતા, મને વિશ્વાસ નથી આવતો. આ સાચું છે? અમારા ફોઈ છે? હા વિજય, આ તારા ફોઈ છે. તો પછી અત્યાર સુધી મને કેમ ખબર નહોતી? પપ્પાએ મને ક્યારે એમની બેન વિશે કંઈ કહ્યું જ નથી. ભાનુમતી મમ્માએ કે સુધા ગૌરી મમ્માએ પણ આ વિષય પર ક્યારે વાત જ નથી કરી મારી સાથે. ખબર છે વિજય, બધા લોકો એવું જ સમજી રહ્યા હતા કે ચંદ્રિકા માં મરી ગયા છે. જો હું આ ઇયરિંગ વિશે પૂછી રહી છું, આને સરખી રીતે જુઓ, જુઓ કદાચ તમને યાદ આવી જશે. અને ડસ્ટબિનમાં ફેંકી દો. તમે આ ફેંકી દેવાનું કેમ કહો છો મેડમ? અને બીજી જોડી મળતી નથી એટલે આને ફેંકવાનું કહી રહી છું. સારું મેડમ. અચ્છા, આ ઇયરિંગ? હા, આજ આજ ઇયરિંગ યાદ આવ્યું કઈ? આને ક્યાં જોઈ છે? હા, જોઈ છે. જોઈ છે.
તો પછી બોલો, તમે આ ક્યાં જોઈ હતી અને આ તમને કોણે આપી હતી? એ તો એક ઇયરિંગ રાખવી અશુભ કહેવાય. આવી એક ઇયરિંગ ઘરમાં ન રખાય એટલે ફેંકી દેવા માટે મને ભાનુમતી મેડમે આપી હતી.